તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે સ્વાધ્યાય પ્રશ્ન આપેલી છે કે આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર આપેલા કિરણના ઉદ્ભવ બિંદુ પર પિસ્તાલીસ ના ખૂણાની રચના કરો તો સૌ પ્રથમ તો આપણે કિરણ રચી નાખીએ કે આપણને કિરણ આપેલું હશે કે આપેલું કિરણનું નું ઉદભવ બિંદુ કીધું છે તો આપણને કિરણનો ખ્યાલ નથી તો પ્રથમ આપણે ઓકે અને એ કિરણને નામ આપી દઈએ છીએ કિરણ બીસી ઓકે વિદ્યાર્થી મિત્રો કે મનગમતા માપનું એક કિરણ બીસી રચી નાખીએ છીએ હવે શું કીધું છે એના ઉદ્ભવ બિંદુ પર આપણે પિસ્તાલીસ ના ખૂણાની રચના કરવાની છે કેટલાના ખૂણાની તો એક એક કામ કરીએ મનગમતું માપ લઈ લઈ લઈએ અને કેન્દ્ર મનગમતા માપની અર્ધવર્તુળ ચાપ રચી દઉં છું કે મનગમતા માપની બીને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ શું રચી દઉં છું ચાપ અને આ ચાપ કિરણ બીસી પર જ્યાં છેદે છે ત્યાં હું ડી નામ આપી દઉં છું શું નામ આપી દઉં છું ડી અને હવે ડી ને કેન્દ્ર લઈ પહેલી ચાપ રચીએ છીએ આપણે સાઠ અંશની સાઠ અંશ ઉપર એક ચાપ મારી દઈએ તો સાઠ અંશ ઉપર માપ એટલું જ એટલે આ ચાપ થશે એકસો વીસ અંશની હવે એકસો વીસ અને સાઠ વચ્ચે એકસો વીસ અને સાઈઠ વચ્ચે આપણે એક ચાપ મારીએ તો નેવું ની થશે પણ આપણે તો પિસ્તાલીસ નો રચવો છે તો નેવું નો દ્વિભાજક કરીએ તો પિસ્તાલીસ થશે બાકી પિસ્તાલીસ નો ખૂણો બીજી રીતે રચવો થોડોક અઘરો પડી જાય જો ત્રીસ અને સાઈઠ ની વચ્ચે ભી આવી શકે પરંતુ આપણે અહીં હવે નેવું નો રચ્યો છે તો રચી નાખીએ કે હું અહીં નેવું નો ખૂણો રચી નાખ્યો છે અને આપણે ચાપો છે ડી સાઠ ની ચાપ છે ત્યાં ઈ નામ આપી દઈએ અને એકસો ની ચાપ પર ચાપને ઓકે અને અર્ધ વર્તુળ પર એને જ નામ આપી દઈએ છીએ એચ ઓકે તો હવે શબ્દ પકડજો ડી અને એચ ડી એટલે કે જીરો પાસે અને એચ એટલે કે

આ વચ્ચેથી આપણે ડી અને એચ ને લઈને એક ચાપ રચી અને આ ચાપને જી એચ એટલે કે અહીંયા નામ આપી દઈએ આઈ ઓકે આઈ નામ આપી દીધી બંને ચાપો છે દી ત્યાં અને અહીંયા જે કિરણ છે તે કિરણના કોઈ બિંદુ પાસે આપણે એ નામ આપી દઈએ એટલે કિરણ એ સી કિરણ એ બી અને ખૂણો એ સી

સૌપ્રથમ પહેલું કામ આપણે શું કર્યું કે કિરણ બીસી રચ્યું ઓકે કે સૌ પ્રથમ સૌપ્રથમ કિરણ બીસી રચો ઓકે કિરણ બીસી પણ કેવું મનગમતા માપનું કે મનગમતા માપનું આપણે કિરણ બીસી રચ્યું ઓકે હવે હવે બીને કેન્દ્ર લીધું અને કિરણ બીસી પર એટલે કે કેન્દ્ર લઈને કિરણ બીસી પરથી એક અર્ધવર્તુળ ચાપ રચો ઓકે તો લખીએ છીએ હવે કેન્દ્ર હવે કેન્દ્ર કિરણ બીસી પર બીને કેન્દ્રાલય કિરણ બીસી પર શું કરવાનું છે તો કે એક મનગમતા માપનું આપણે કિરણ બીસી પર અનુકૂળ

કે અનુકૂળ આપણે જે માપ લીધું એફ રચો અર્ધ વર્તુળ પર અર્ધ વર્તુળ પર ચાપ ઈ અને એફ રચો શું રચવાનું છે ચાપ ઈ અને એફ રચો ઓકે તો આ બે ચાપો ઈ અને એફ રચાઈ ગઈ છે હવે ઈ અને એફને કેન્દ્ર લઈ આપણે ચાપ રચવાની છે અને આ ચાપ છેદે ત્યાં જી નામ આપવાનું છે તો લખી નાખીએ ચોથું કામ કે હવે ઈ અને એફ ને કેન્દ્ર લઈ ચાપ રચો અને આ ચાપ છેદે આ ચાપ છેદે ત્યાં આપો એટલે અર્ધવર્તુળ પર છેદે ત્યાં એ જ નામ આપો અને આપણે બીજીને જોડવાનું છે કે રેખાખંડ બીજીને જોડો અને અર્ધવર્તુળ પર

અને ચાપ છેદે ત્યાં આઈ નામ આપવાનું છે ડી અને એચ ને કેન્દ્ર લઈ ચાપ રચો અને ત્યાં આઈ નામ આપો આઈ નામ આપો આઈ નામ આપીને બી અને આઈ માંથી પસાર થતું કિરણ બી એ રચો તો છઠ્ઠું કામ કે હવે બી અને આઈ માંથી પસાર થતું ખૂણા એ બીસી નું જે માપ મળશે તે આપણને પિસ્તાલીસ અંશ નું મળશે તો આ લખીએ તેથી ખૂણો એ બીસી બરાબર પિસ્તાલીસ અંશ થશે કેટલા અંશ થશે પિસ્તાલીસ અંશ તો વિદ્યાર્થી મિત્રો આ આપેલા કિરણના ઉદભવ બિંદુ પાસે કોની પાસે કે આપેલા કિરણના ઉદભવ બિંદુ પાસે આપણે પિસ્તાલીસ ના ખૂણાની રચના કરી કોની રચના કરી પિસ્તાલીસ ના ખૂણાની ઓકે તો આ વાત થઈ પિસ્તાલીસ ના ખૂણાની ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ કે ત્રીસ ના ખૂણાની રચના કરવાની છે આપણે ત્રીસ ના ખૂણાની ઓકે તો ચાલો ત્રીસ ના ખૂણાની રચના કરીએ કઈ રીતે ત્રીસ નો ખૂણો રચશું તો સૌપ્રથમ તો આપણે એક મનગમતા માપનું કિરણ લઈ લઈએ આગળના રચનામાં જેમ આપણે મનગમતા માપનું એક એક કિરણ કિરણ લીધું હતું તે જ રીતે હું લઈ લઉં છું અને ત્યાં આપણે કિરણ બીસી નામ આપી દઈએ ઓકે હવે હવે શું કરવાનું છે તો કે બી ને કેન્દ્ર લેવાનું છે અને એક અર્ધવર્તુળ ચાપ જેવી આગળ લીધી હતી કે ત્રીસ છે સાહીઠ નો દ્વિભાજક થાય એટલે સૌપ્રથમ આપણે સાહીઠ રચવો પડશે ઓકે તો હું સૌપ્રથમ પ્રથમ નો ખૂણો રચી દઉં છું ઓકે કારણ કે ત્રીસ છે એ સાઈઠ નો દ્વિભાજક છે તો સાઈઠ નો ખૂણો હોવો જરૂરી છે તો આપણી પાસે સાઠ નો ખૂણો છે કે આ ચાપ થઈ તે સાઈઠ ની થશે એટલે ત્યાં નામ આપી દઈએ ડી અને અહીંયા નામ આપી દઈએ ઈ ઓકે આ સાઈઠ ના ખૂણા માંથી પસાર થશે આપણે તો અર્ધવર્તુળ ચાપ પર જ કામ હોય તો હવે ડી અને ઈ ને વારાફરથી આપણે કેન્દ્ર લઈ લઈએ ડી અને ઈ ને વારાફરથી આપણે કેન્દ્ર લઈ લઈએ અને તેમાંથી પસાર થતી એક ચાપ રચીએ શું કરીએ કે તેમાંથી પસાર થતી એક ચાપ રચીએ તેમાંથી તો કે ડી અને ઈ માંથી વારાફરતી કેન્દ્ર લઈ તેમાંથી પસાર થતી ચાપ રચીએ અને આ જે ખૂણો આપણો મળશે તે સાઠ નો અડધો એટલે કે ત્રીસ અંશનો મળશે કેટલો ત્રીસ અંશનો હવે જો ઉપર પિસ્તાલીસ નો ખૂણો છે તો કે ત્રીસ અને સાઠ વચ્ચે ચાપ મારશું તો બી પિસ્તાલીસ મળે ઓકે નેવું નો દ્વિભાજક પણ કરી શકીએ અથવા ત્રીસ અને સાઠ ની વચ્ચે પણ પિસ્તાલીસ આપણને મળી શકે તો આપણે પિસ્તાલીસ બે રીતે દોરી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના રચનાના મુદ્દા લખીએ ખૂબ સરળ છે કંઈ અઘરું નથી તો ચાલો રચનાના મુદ્દા તો સૌપ્રથમ પહેલું કામ શું કર્યું આપણે કે કિરણ કિરણ રચ્યો તો રચો શું રચવાનું છે કિરણ બીસી રચો ત્યારબાદ બીજું કામ શું કર્યું તો કે બીને કેન્દ્ર લઈ કિરણ બીસી પર અર્ધવર્તુળ ચાપ મારો અનુકૂળ ત્રિજ્યા વડે તો હવે

કિરણ બીસી પર જ્યાં છેદે છે ત્યાં ડી નામ આપો તો આ પર જ્યાં છેદે ત્યાં પેલા તો આપણે ઈ નામ આપીએ ડી નહીં ઈ નામ આપીએ હવે ઈને કેન્દ્ર લઈ અર્ધવર્તુળ ચાપ પર તેટલા જ માપની ત્રીજા વડે ચાપ છે ઓકે તો લખીએ કે હવે એને કેન્દ્ર લઈ તેટલા જ માપની ત્રિજ્યા વડે તેટલા જ માપની ત્રિજ્યા વડે અર્ધવર્તુળ ચાપ પર જ ચાપ રચીએ ઓકે તો આપણે લખીએ કે અર્ધવર્તુળ અર્ધ વર્તુળ ચાપ પર ચાપ ચાપડી રચો ઓકે તો ત્યાં રચી દીધી છે ત્યાં આપણે એફ નામ આપી દઈએ ઓકે તો ચાલો ચોથું કામ કે હવે ડી અને ઈ ને કેન્દ્ર લઈ ચાપ રચો અને ત્યાં અને ત્યાં એફ નામ આપો ઓકે તો એફ નામ આપી દીધું હવે એફ નામ આપીને પછી પછી શું કરવાનું છે તો કે બી માંથી પસાર થતું કિરણ બી એ રચો કે હવે બી અને એફ માંથી બી અને એફ માંથી પસાર થતું તેથી ખૂણો એ બી સી બરાબર કેટલાનો થશે ત્રીસ અંશનો થશે અને જે આપણો માગેલો ખૂણો છે એમ પણ કહી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વાત થઈ આપણી રચના પ્રશ્ન ત્રણની પહેલી ત્રિસંશના ખૂણાની અને ખૂબ જ સરળ રચનાઓ છે એવું બધું કંઈ છે નહીં કે આપણને આ રચનાઓમાં ન આવડે પણ વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસનો અભાવ હોય છે તો પ્રેક્ટિસ કરશો એટલે રચનાઓ આવડી જ જશે ઓકે તો ખાસ આ રચનાની પ્રેક્ટિસ કરતા રહેજો ઓકે આભાર